નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝ સાથે હું છું લોઈસ પ્રજરાખી. મહત્વના સમાચારો પર તો મોરબીના નવલખી રોડ સ્થિત આવેલ ત્રિમંદિર ખાતે સમા સમારોહ યોજાયો હતો. પડોશી દેશોમાં પ્રવર્તતી વર્તમાન પરિસ્થિતિ, ધાર્મિક અને સામાજિક સમસ્યાઓને કારણે લઘુમતી હિન્દુ સમાજના લોકોએ સ્થળાંતર કર્યું હતું. મોરબીમાં અખંડ ભારતના ભાગલા બાદ પડોશી દેશોમાંથી વતનની લાગણી અનુભવ અને સાપ્રંત પરિસ્થિતિ અને સામાજિક ધાર્મિક કારણોસર લઘુમતી હિન્દુ સમાજના કુટુંબો ભારત ખાતે વસવાટ માટે આવતા હતા. તેમના પુનર્વસવાટ કાજે પોખિતાપણાની ભાવનાથી વિશિષ્ટ યોગદાન આપનાર મહાનુભાવો ઓવરસી હિન્દુ રિહેબિલિટેશન કમિટી ગુજરાત દ્વારા મોરબીના નવલખી રોડ સ્થિત આવેલ ત્રિમંદિર ખાતે સન્માન સમારોહ યોજાયો હતો. પડોશી દેશોના અખંડ ભારતના હિન્દુ કુટુંબો પોતાના સમાજ અને માતૃભૂમિની લાગણી અનુભવીને ભારતમાં વસવાટ માટે આવેલા છે. તે ભારતીય સંસ્કૃતિના અભિન્ન અંગ સમાન છે. પડોશી દેશોમાં પ્રવૃત્તિની વર્તમાન પરિસ્થિતિ, ધાર્મિક અને સામાજિક સમસ્યાઓને કારણે લઘુમતી હિન્દુ સમાજના સ્થળાંતરિત કુટુંબોના પુનર્વસવાટ માટે સંવેદનશીલ કેન્દ્ર અને રાજ્ય સરકાર હર હંમેશ કટિબદ્ધ છે. આ તકે તેઓએ સિંધી સમાજનો દાખલો આપી તેઓની દૂધમાં સાકર માફક ભળી જઈને સાધેલા સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષને અન્યો માટે માર્ગદર્શન ગણાવી હતી. સંસદ શ્રી મોહનભાઈ કુંડારિયાએ સ્થળાંતરિત હિન્દુ સમાજના કુટુંબોને લાંબા સમયના વિઝા અને અન્ય કાનૂની પ્રશ્નો બાબતે સરળીકરણ કરી વસવાટ અને આર્થિક બાબતને લગતી સમસ્યાઓનું સુચારુ નિવારણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંવેદનશીલ છે અને સતત કાર્યરત છે તેવી ખાતરી આપી હતી. ત્યારે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આવા હિન્દુ સ્થળાંતરિત થઈને આવેલા કુટુંબોના લાંબા સમય માટેના પાસપોર્ટ, વિઝા રિન્યુઅલ અને વસવાટને આનુષાંગિક સુવિધાઓને સરળ બનાવી છે. આ તકે જોધપુર, રાજસ્થાનથી ઉપસ્થિત રહેલા અને આ બાબતે સતત કાર્યશીલ એવા શ્રી હિન્દુસિંહ સોઢાએ ભારત આવેલા સ્થળાંતરિત હિન્દુ કુટુંબોના પુનર્વસવાટ અર્થે વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવને બિરદાવ્યા હતા. આ પ્રસંગે ઓવરસીઝ હિન્દુ રિહેબિલિટેશન કમિટી ગુજરાત દ્વારા સ્થળાંતરિત હિન્દુ કુટુંબોના પુનર્વસવાટ માટે વિશિષ્ટ કામગીરી કરનાર મહાનુભાવોના હસ્તે ઉષ્મા વસ્ત્ર ઓઢાડી વિશિષ્ટ સન્માન કરાયું હતું. આ તકે સોઢા ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા શૌર્ય રાસ રજૂ કરાયો હતો અને ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પહાર અને શાલ વડે કમિટીના અગ્રણી અને અન્યો દ્વારા સ્વાગત કરાયું હતું. ઉલ્લેખનીય છે કે આઝાદી પછી ભાગલા સમય અને ત્યારબાદ 1965 અને 1971ના યુદ્ધ પછી એક હિન્દુ કુટુંબો કે જે પડોશી દેશોમાં લઘુમતી કોમમાં હોવાથી અને સામાજિક ધાર્મિક પ્રતિકૂળ સંજોગોને અનુલક્ષીને ભારતમાં સ્થળાંતરિત થયા હતા, જે ગુજરાત, રાજસ્થાન અને પંજાબ ઉપરાંત અન્ય રાજ્યોમાં વસવાટ કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને ક્ષત્રિય, સોઢા, રાજપૂત, માલી, મહેશ્વરી, રબારી, આહિર, કોળી અને અનુસૂચિત જાતિના કુટુંબોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે માંડવી કચ્છના ધારાસભ્ય, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ, ગોપાલક બોર્ડના પૂર્વ ચેરમેન, કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક, ભાજપ અગ્રણીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદ્દેદારો, પદાધિકારીઓ, સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સ્થળાંતરિત હિન્દુ કુટુંબના સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ધાંગધ્રા રોટરી ક્લબ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. ક્લબના મેમ્બરો છેલ્લા ઘણા વર્ષોથી નિસહાય લોકો માટે સેવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. તેવામાં ધાંગધ્રા તથા હળવદ રોટરી ક્લબના સંયુક્ત સહકારથી ધાંગધ્રા શહેરના આર્ય સમાજ ખાતે સર્વનિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાંગધ્રા તથા હળવદ રોટરી ક્લબના મેમ્બરો છેલ્લા ઘણા વર્ષોથી નિસહાય લોકો માટે સેવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. તેવામાં ધાંગધ્રા તથા હળવદ રોટરી ક્લબના સંયુક્ત સરકારથી ધાંગધ્રા શહેરના આર્ય સમાજ ખાતે સર્વનિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદની સુપ્રસિદ્ધ સેવિયર હોસ્પિટલની તજજ્ઞ તબીબોની ટીમ દ્વારા તમામ દર્દીઓને વિનામૂલ્યે તપાસની પોતાની સેવા આપી હતી. રોટરી ક્લબ દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પમાં ઘૂંટણને લગતી સમસ્યા, હાડકાની તકલીફ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તથા મગજના અતિ ગંભીર રોગોનું નિદાન પણ હાથ ધરાયું હતું. જ્યારે કેમ્પમાં અંદાજે 400 થી વધુ દર્દીઓ દ્વારા પોતાના રોગનું નિદાન કરાવ્યું હતું. ધાંગધ્રા રોટરી ક્લબ અને હળવદ રોટરી ક્લબ અને ધાંગધ્રા રોટરી ઇનરવિલ ની બહેનો તરફથી એક આયોજન કરવામાં આવ્યું છે આર્ય સમાજની શાળામાં, અને 400 થી વધુ દર્દીઓને અમે સારવાર આપી છે, એમને દેખભાલ કરી છે, એમનું બધું ચેકઅપ કર્યા છે. ઓછામાં ઓછા 400 માણસોનું અહીંયા સારવાર ચાલી રહી છે, ચેકઅપ ચાલુ રહ્યું છે. અને અહીંયા અમારે હળવદના રોટરી ક્લબના સહયોગથી અને રાગેન્દ્રા રોટરી ક્લબના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાગેન્દ્રામાં
ઓર્થોપેડિકના ડૉક્ટર છે, કાર્ડિયોલોજી છે, એવી રીતે ચાર ટીમ છે, એ લોકો અમને સાથ સહકારથી આ પ્રોગ્રામ અમે સફળ બનાવ્યો છે. આજે ધાંગધ્રા હળવદ ધાંગધ્રા રોટરી ક્લબ દ્વારા નિઃશુલ્ક જે નિદાન કેમ્પ યોજાયો છે એમાં હું પોતે મારી ડોકની સારવાર માટે આવેલો છું અને મેં ડૉક્ટર સાહેબને બતાવ્યું એનાથી મને સંપૂર્ણ સંતોષ થયો છે અને મને ખાતરી છે કે આપની સારવારથી મને મટી જશે. અમે સેવિયર હોસ્પિટલમાં સારવાર કરતા હોઈએ છીએ. આજે સેવિયર હોસ્પિટલની ટીમ ધાંગધ્રા અને હળવદના રોટરી ક્લબ દ્વારા આયોજિત પ્રોગ્રામમાં નિઃશુલ્ક સેવા આપી રહી છે, જેમાં અંદાજે 350-400 પેશન્ટ તેનો લાભ લઈ રહ્યા છે. શાહરૂખ સિપાઈ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ધાંગધ્રા. કાનપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગૃહ નિર્માણ અને પશુપાલન વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યના પાણી પુરવઠા, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જસદણ તાલુકાના કાનપર ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે ગ્રામ્ય નગરજનોના આરોગ્યની સંભાળ એ રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. રૂપિયા 1 કરોડના ખર્ચે કાનપર ગામે બનેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના આસપાસ ગામોને લાભ લેવા અનુરોધ કરતા મંત્રી કુંવરજીભાઈએ ઉમેર્યું હતું કે જસદણ તાલુકામાં લોકો વચ્ચે આવવાથી તેમના પરિવારની ભાવના અનુભવાય છે. લોકોની સુવિધા વધે, નાની મોટી સગવડ ઘર આંગણે જ સચવાય અને જસદણ તાલુકાનો વિકાસ થાય તે માટે શક્ય તમામ સહકારની ખાતરી મંત્રીએ ઉપસ્થિત ગ્રામજનોને આપી હતી. જસદણ તાલુકામાં પાણી પુરવઠાની જાળવણી માટે રાજ્ય સરકારે તાજેતરમાં ₹47 કરોડ ફાળવ્યા હોવાનું જણાવી પાણી અંગેની ગ્રામજનોની કોઈ પણ સમસ્યા સત્વરે રજૂઆત કરવા નાગરિકોને જણાવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીએ સ્વાગત પ્રવચનમાં કાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ થનારી સુવિધાઓ તથા તેના નિર્માણ બાબતની આંકડાકીય વિગતો રજૂ કરી હતી. વિભાગીય નાયબ નિયામક ડોક્ટર રૂપાલી મહેતાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનની આયુષ્યમાન ભારત યોજના અન્વયે બનેલું કાનપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેલ્થ એન્ડ ફિટનેસ ઝોન તરીકે કાર્યરત કરાયું છે, જ્યાં આરોગ્ય ઉપરાંત યોગ, રસીકરણ, આરોગ્ય શિબિર, કાર્યશાળાઓ વગેરેનું પણ આયોજન સમયાંતરે કરવામાં આવશે. મંત્રી બાવળિયાએ હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ મેડિકલ ઓફિસર ડોક્ટર શ્રદ્ધા તથા અન્ય કર્મચારીઓએ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. મંત્રીએ પ્રસંગે તકતી અનાવરણ કર્યું હતું અને કાનપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સમગ્ર પરિસરની મુલાકાત લીધી હતી. મંત્રી કુંવરજીભાઈ ત્યારબાદ જસદણ આવી પહોંચ્યા હતા અને જસદણ એસટી બસ સ્ટેન્ડની પણ મુલાકાત લીધી હતી. બસ સ્ટેન્ડ ખાતે જોવા મળેલી ગંદકીનો સત્વરે નિકાલ કરવા તેમણે સંબંધિતોને સ્થળ પર જ સૂચના આપી હતી. મંત્રીની જસદણની સરકારી હોસ્પિટલની મુલાકાત દરમિયાન નાગરિકોને પડતી અગવડ નિવારવા અને ઉપલબ્ધ સાધનોનો યોગ્ય ઉપયોગ તથા જાળવણી કરવા બાબતે તેમણે આરોગ્ય અધિકારીને તાકીદ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચ તથા આસપાસના ગામોના સરપંચો, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, મામલતદાર, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. જોધપુર ભારે સનસનાટીપૂર્ણ અને ચર્ચા જગાવી ચૂકેલા વર્ષ 1998ના કાળિયાર શિકાર કેસમાં જોધપુરની કોર્ટે જમીન અંગે ચાલી રહેલી ચર્ચામાં સુપરસ્ટાર સલમાન ખાનને હવે ભારતની બહાર જતી વેળા કોર્ટની મંજૂરી લેવા માટે કહ્યું હતું. જોધપુર ભારે સનસનાટીપૂર્ણ અને ચર્ચા જગાવી ચૂકેલા વર્ષ 1998ના કાળિયાર શિકાર કેસમાં જોધપુરની કોર્ટે જામીન અંગે ચાલી રહેલી ચર્ચામાં સુપરસ્ટાર સલમાન ખાનને હવે ભારતની બહાર જતી વેળા કોર્ટની મંજૂરી લેવા માટે કહ્યું હતું. જોધપુરની કોર્ટે આદેશ જાહેર કર્યો હતો કે અભિનેતા સલમાન ખાન તરફથી વિદેશ જવાની મંજૂરી મંગાતી અરજી દાખલ કરવામાં આવી હતી. આની સાથે જ કોર્ટમાં સલમાનને આર્મ્સ એક્ટના કેસમાં છોડી મૂકવાની સામે પ્રદેશ સરકાર તરફથી અરજી પર સુનાવણી ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 1998ના કાળિયાર શિકાર કેસમાં જોધપુરની કોર્ટે 5 એપ્રિલના દિવસે આ કેસમાં બોલિવૂડના દબંગ સ્ટાર સલમાન ખાનને દોષિત જાહેર કર્યો હતો અને 5 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ ઉપરાંત તેના પર 10,000 રૂપિયાનો દંડ પણ લાગુ કર્યો હતો. જોકે 2 દિવસમાં જ સલમાન ખાનને જામીન મળી ગયા હતા. સજાની અવધિ 3 વર્ષથી વધુ હોવાથી સલમાનને માત્ર સેશન કોર્ટ પાસેથી જ જામીન મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हाँ, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें.
अपने और अपने परिवार के सपनों को पूरा करें। अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें। अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें। बरसात गर्मी के होय पछी ठंडी बारे मास साथा पे गोकुल गरगंटी गुणवत्ता मा श्रेष्ठ गरगर मा छे सौथी बेस्ट मेड़वो स्वच्छ ने पौष्टिक लोट नहीं रहे बीजी कोई खोट उपयोग मा सरल अने सफाई थाय चुटकी मा गरगर नी गृहिणी नी एक ज पसंद गोकुल गरगंटी महाशक्ति एस्टेट विभाग बे एलबी शास्त्री रोड बापूनगर अहमदाबाद मोबाइल नंबर 9824167879 मोबाइल नंबर 8347596338। नवली नवरात्रि कोने ना गमे नवरात्रि ने लईने बदाज खूबज एक्साइटेड होय छे परंतु बदा ने कन्फ्यूजन पण हशे नवा नवा स्टेप्स आवी रह्या छे नवरात्रि मां शू थशे शू नहीं मने गरबा आवडशे के नहीं बस अपनाज आ कन्फ्यूजन ने दूर करवा नवा स्टेप्स लईने आवी रह्यु छे मोजीला गरबा क्लासेस जे आपना माटे नवली नवरात्रि ने वधारे सुंदर बनावशे तो 24 जून थी शुरू थई रही छे मोजीलाओनी मौज तो मोजीलाओनी मौज माणवा आजे ज संपर्क करो मोबाइल नंबर 9793340409 सरनामू जयवर्धन बैंक्वेट हॉल उदय ग्रीन पार्टी प्लॉट जनसेवा केंद्र पासे न्यूनिकोल अहमदाबाद। राशियों नु जीवन मा शू छे महत्व ग्रहों नी दशा जीवन पर शू करे छे असर बदलाता ग्रहों नी असर पर करिए एक नजर हूं छु शास्त्री तुषारभाई जोशी जोड़ायेला रहो एनएस गुजरात न्यूज साथे आपनी राशि आपनु भविष्य। उदय ग्रीन पार्टी प्लॉट नरोडा पूर्व विस्तार मा सौथी मोटो सुव्यवस्थित आधुनिक पार्टी प्लॉट अने बैंक्वेट हॉल जेमा प्रवेश ताज कुदरत ना प्राकृतिक सौंदर्य नी झांखी थाय छे जेनो निर्माण कुदरती वातावरण ने अनुलक्षीने करवामां आव्यु छे 500-6000 व्यक्ति ना प्रोग्राम ने अनुरूप लोन एरिया कलात्मक डेकोरेशन मेन गेट फाउंटेन जमणवार ने लगती तमाम वासन व्यवस्था विशाल पार्किंग एरिया અને આટલો જ નહીં વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ કોન્ટેક્ટ નંબર 9904294540 મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર डेकोर बाय श्री डेकोर डिजाइन योर परफेक्ट ड्रीम लाइट बाय टच एंड ग्लो लाइट तो आज ज मुलाकात लो पार्टी प्लॉट नी अने बैंक्वेट हॉल नी अने जल्दी थी जल्दी बुकिंग कराओ। बाड़क ने एक माता अने पिता ना प्रेम नी साथे साथे शिक्षक ना शिक्षण नी पण जरूरत होय छे बाड़क माटे माता अने शिक्षक बन्ने जीवन ना पथदर्शक छे परंतु बाड़क ने भणतर क्यां सारू मळशे તેવો સવાલ જરૂરથી ઉભો થાય છે તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ જુડો હોય કરાટે કે પછી બોક્સિંગ બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગપ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ તપોવન સંસ્કાર પીઠ અમિયાપુર તપોવન સર્કલ સાબરમતી ગાંધીનગર હાઈવે સુગઢ તાલુકો જિલ્લો ગાંધીનગર 3824424 સંપર્ક 7433802178 વેલકમ બેક બુલે
18 માં આગળ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર દબાણોને કારણે અને આડેધડ વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. હાઈકોર્ટે આકરી ઝાટકડી કાઢ્યા પછી શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવે છે અને ગેરકાયદેસર પાર્ક કરેલા વાહનો ડિટેન કરવાનો અને દબાણો હટાવવાનો ઝુંબેશ હાથ ધરી છે. અમદાવાદના નિકોલમાં ગેલેક્સી સિનેમા પાસે પોલીસે ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે ગેરકાયદેસર દબાણો હટાવવા માટે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસના અલ્ટિમેટમ બાદ કેટલાક લોકોએ સ્વેચ્છાએ દબાણો દૂર કરવાનું શરૂ કરી દીધું હતું. પોલીસે મેગા ઓપરેશન દરમિયાન 1000થી વધુ લોકોને ગેરકાયદેસર દબાણ હટાવવા નોટિસ આપી હતી અને 24 કલાકમાં દબાણ હટાવવા માટેનું અલ્ટિમેટમ આપ્યું હતું અને જો દબાણ નહીં હટાવવામાં આવે તો ડિમોશન કરવામાં આવશે. નિકોલ ગેલેક્સી સિનેમા રોડ પર ગેરકાયદેસર પાર્કિંગ કરેલા વાહનો ડિટેન કરી કામગીરી શરૂ કરી હતી ત્યારે મેગા ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર પાર્કિંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જાણકારી પોલીસે લાઉડસ્પીકર દ્વારા આપી હતી. ટ્રાફિક નિયમોનું ચાલી રહ્યું છે, દબાણો દૂર કરી રહ્યા છીએ, અડચણો દૂર કરી રહ્યા છીએ, પબ્લિકને નોટિસ આપીએ છીએ કે વાહનો બહાર તમે નો પાર્કિંગના બોર્ડ ઉપર ના પાર્ક કરો અને વ્યવસ્થિત પાર્ક કરો. એ રીતે ચાલે છે. એ દરમિયાન ટ્રાફિકની કામગીરી સરળ રીતે થાય અને લોકો સારી રીતે જઈ શકે એ માટે કામ કરી રહ્યા છીએ. લાઇસન્સના લોકો હોય એમની પાસે ડિટેન કરીએ છીએ. કેમેરામેન પુરુષોત્તમ ચૌહાણ સાથે દિવ્યેશ નશીત, NH ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. શહેરના જમાલપુર ચાર રસ્તા પાસે મોડી રાત્રે પાન પાર્લર પર ઉધાર માંગવાની બાબતે ગ્રાહક અને દુકાનદાર વચ્ચે બોલાચાલી થઈ હતી, જેઓ ઘટના સ્થળ બાદમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. શહેરના જમાલપુર ચાર રસ્તા પાસે મોડી રાત્રે પાન પાર્લર પર ઉધાર માંગવાની બાબતે ગ્રાહક અને દુકાનદાર વચ્ચે બોલાચાલી થઈ હતી, જેઓએ ઘટના બાદમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સામાન્ય બાબતમાં થયેલા ઝઘડા બાદ બે જૂથ આમને સામને આવી જતા ભારે પથ્થરમારો થયો હતો, જેથી આસપાસના વિસ્તારમાં તંગદિલનો માહોલ સર્જાયો હતો. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ અને SRP જવાનોનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો અને સમગ્ર પરિસ્થિતિને કાબૂ લીધી હતી. કેમેરામેન પુરુષોત્તમ ચૌહાણ સાથે રેખા બદોડિયા, NH ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ યુથ કોંગ્રેસ દ્વારા અમદાવાદ પૂર્વના ભાજપના સાંસદ પરેશ રાવલ ગુમ થયેલ હોવાના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલ 2014માં ચૂંટણી જીત્યા હતા અને ત્યારબાદ તેમના વિસ્તારમાં દેખાયા ન હોવાની ફરિયાદ આવી હોવાનું શહેર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું. ત્યારે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સાંસદ પરેશ રાવલને તેમના મત વિસ્તારમાં લઈ આવનારને 21,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું છે. ધારાસભ્યો અને સાંસદોને પોતાના વિસ્તારના પ્રતિનિધિત્વ કરવા માટે લોકો મત આપીને જુટાડે છે. પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે પ્રજા ધારાસભ્ય અને પોતાના ક્ષેત્રના સાંસદો પાસે જતી હોય છે. જોકે ક્યારેક એવું બને છે કે જે પ્રજાએ પોતાના ધારાસભ્યો અને સાંસદોને મત આપીને ચૂંટ્યા હોય છે તે પોતાના જ વિસ્તારોમાં ક્યારેય ફરતા પણ નથી. આવી સ્થિતિમાં પ્રજા કોની પાસે પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા જાય એ પણ એક મોટો પ્રશ્ન બની રહે છે. આવી સ્થિતિ વચ્ચે ફિલ્મ અભિનેતા અને ભાજપના સાંસદ પરેશ રાવલ ખોવાયેલા હોવાના પોસ્ટરો લાગેલા છે. સાથે સાથે તેમને મત વિસ્તારમાં લાવનારા ઇનામ પણ આપવાની જાહેરાત કરી છે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મ અભિનેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા એવા પરેશ રાવલ અમદાવાદમાં પૂર્વ વિસ્તારના લોકસભાના સાંસદ છે. પરેશ રાવલ પોતાના મત વિસ્તારમાં ક્યારેય ન દેખાયા હોવાના આરોપ સાથે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સાંસદ પરેશ રાવલને મત વિસ્તારમાં લાવનારને 21,000 રૂપિયાનું ઇનામ આપીને જાહેરાત પણ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સાંસદ પરેશ રાવલ ગુમ થયાના પોસ્ટરો લગાવ્યા છે. તેમનો આરોપ છે કે છેલ્લા 5 વર્ષથી મત વિસ્તારમાં દેખાયા જ નથી. પરેશ રાવલને પોતાના મત વિસ્તારમાં લાવનારને 21,000 રૂપિયાનું ઇનામ પણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કેમેરામેન પુરુષોત્તમ ચૌહાણ સાથે રેખા બદોડિયા, NH ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરમાં દોડતી સ્કૂલ વાન કે સ્કૂલ રિક્ષા પૈકી 50%થી વધુ વાહનો RTO માં સ્કૂલ વાન તરીકે રજિસ્ટ્રાર થયા નથી. આવા રજિસ્ટ્રાર થયા વગરના અને કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન નહીં કરતા વાહનો સામે RTO કડકા ભર્યું વલણ અપનાવતા અનેક સ્કૂલ રિક્ષા અને વાનને ડિટેન કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં દોડતી સ્કૂલ વાન કે સ્કૂલ રિક્ષા પૈકી 50%થી વધુ વાહનો RTOમાં સ્કૂલ વાન તરીકે રજીસ્ટર થયા નથી. આવા રજીસ્ટર થયા વગરના અને કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન નહીં કરતા વાહનો સામે
આરટીઓ કડકાઈભર્યું વલણ અપનાવતા અનેક સ્કૂલ રિક્ષા અને વાનને ડિટેઇન કરવામાં આવી હતી. આ તમામ વાહનોને દંડ ફટકારવામાં આવશે. સ્કૂલ વાન કે રિક્ષા તરીકે જે વાહનો રજીસ્ટર થયા છે તેઓ કોઈ પણ નિયમોનું પાલન ન કરતા હોવાનું બહાર આવતા આરટીઓએ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરીને સ્કૂલ જતી રિક્ષા વાનને ઊભી રાખીને ડોક્યુમેન્ટ ચકાસણી સહિતના નિયમોનું પાલન થાય છે કે નહીં તે બાબતે ચેક કરીને દંડ વસૂલવાનું શરૂ કરતા વાહન ચાલકોમાં ફફડાટ ભેસી ગયો છે. આ અંગે આરટીઓ એસપી મુનિયાએ જણાવ્યું હતું કે રજીસ્ટર્ડ થયા વગરની ગેરકાયદે નિયમ ભંગ કરતી સ્કૂલ વાન કે રિક્ષા ચાલક સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. અમદાવાદ સહિત વસ્ત્રાલ, બાવળા, ગાંધીનગરમાં આરટીઓના 56 કર્મચારીઓ દ્વારા સ્કૂલ વાન, સ્કૂલ બસ અને સ્કૂલ રિક્ષાનું ચેકિંગ હાથ ધરાયું હતું. મોટાભાગના વાહનોમાં ક્ષમતા કરતા વધારે બાળકો બેસાડાયા હોવાનું બહાર આવ્યું છે. આ તમામ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ દર અઠવાડિયે આ સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ રહેશે. વાહન ચાલકો ગેસના બાટલાની ઉપર જ બેન્ચ બનાવી બાળકોને તેની ઉપર બેસાડતા હોય તેવી પણ ઘટનાઓ સામે આવી છે, જે ખતરારૂપ જ નહીં પરંતુ દુર્ઘટના થવાની શક્યતા વધારે હોય છે, જે જીવતા બોમ્બ સમાન ગણાય છે. આરટીઓમાં મારુતિ વાનના મોડેલ માન્ય છે. સ્કૂલ વાન માટે આરટીઓએ કેટલાક નિયમો ફરજિયાત કર્યા છે, જે મુજબ સ્કૂલ વાનમાં 12 વર્ષથી નીચેના બાળકોની સંખ્યા 12 અને તેની વધુ વર્ષના હોય તો 6 બાળકો બેસાડી શકાય છે, જ્યારે રિક્ષામાં 12 વર્ષથી નીચેના 6 અને તેનાથી વધુ ઉંમરના 3 બાળકો બેસાડી શકાય છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.